હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અલકાપુરી જનસંઘમાં સામૂહિક ગૌતમ સ્વામી મહાપૂજનનું યોજાયું. આચાર્ય રાજરત્નસુરી મહારાજ તથા આચાર્ય આગમ રત્નસુરી મહારાજની નિશ્રામાં ભવ્યતાથી ભવ્ય પૂજન કરવામાં આવ્યું. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે નૂતન વર્ષના દિવસે ભગવાન ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું તેને અનંત લબ્ધિના સ્વામીને જૈન પરંપરામાં માનવામાં આવે છે. આચાર્ય રાજરત્નસુરી મહારાજ જે ગૌતમ શબ્દનો મતલબ સમજાવતા જણાવ્યું કે ગૌ એટલે કામધેનુ ગાય, ત એટલે કલ્પતરુ અને મ એટલે ચિંતામણી. જગતની આ ત્રણેય વસ્તુ કરતાં ગૌતમ સ્વામીનો પ્રભાવ ચડિયાતો છે એટલે જ ગૌતમ સ્વામી ભગવાનને અનંત લબ્ધિ નિદાન કહેવાય છે. વધુમાં અલકાપુરી જૈન સંઘના પ્રમુખ હિંમતભાઈ શાહે જણાવ્યું કે 27 નવેમ્બરના દિવસે સવારે ભૂપેશ પન્નાલાલ શાહ નંદનવન સોસાયટીમાં આચાર્ય રાજરત્નસુરી મહારાજનું વાંચતે ગાજતે પધારશે અને ચાતુર્માસ પરિવર્તન કરશે. ત્યારબાદ કરજણ પાલેજ હાઈવે પાસે આવેલ વસંતધામ ખાતે અંજન શલાકા પ્રતિષ્ઠા કરવા માટે વિહાર કરશે એમ જૈન અગ્રણી દીપક શાહ દ્વારા જણાવવામાં આવ્યું. જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ. આજે અલકાપુરી શ્રી સંઘમાં પરમ પૂજ્ય આચાર્ય રાજરત્નસુરી સરજી મહારાજા, આચાર્ય આગમ રત્નસુરી સરજી મહારાજા આદિ ઠાણાની નિશ્રામાં સરસ મજાનું ગૌતમ સ્વામીનું મહાપૂજન કરવામાં આવ્યું. જૈનો નૂતન વર્ષના દિવસે ભગવાન ગૌતમ સ્વામી એમને કેવળ જ્ઞાન થયું હતું અને ત્યારબાદ તરત જ આ જ્ઞાન પંચમી એટલે કે લાભ પાંચમ એનો પહેલો તહેવાર ગણવામાં આવે છે અને અનંત લબ્ધિ નિધાનાય ગૌતમ સ્વામીનું પૂજન કરવું એ ખૂબ જ શુભ મનાય છે. એટલા માટે આજે અલકાપુરી શ્રી સંઘમાં પરમ પૂજ્ય આચાર્ય રાજરત્નસુરી મહારાજ સાહેબની નિશ્રામાં સરસ મજાનું ગૌતમ સ્વામી મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. દીપક શાહ.